મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં નાકર સમિતિના નેજા હેઠળ મીટિંગ મળી છે. આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી ફાસ્ટેગનો અમલ ફરજિયાત થવા જઈ રહ્યો છે, ત્યારે ફાસ્ટેગના અમલ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સમગ્ર દેશની અંદર ફાસ્ટેગ લાગુ પડવાનું છે, ત્યારે સ્થાનિક વાહનોને ટોલટેક્સમાંથી છૂટ આપવાની માંગ કરવામાં આવી છે. પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત થઈ રહ્યું છે, તેને લઈને ફરી એક વખત સુરતમાં નાકર સમિતિ હેઠળ વિરોધ થવા જઈ રહ્યો છે. જી હા, સુરતના હદ વિસ્તારમાં આવતા કામરેજ અને ભાટિયા ટોલ નાકો છે, તેને લઈને ફરી એક વખત વિરોધના અણસાર ઉભા થયા છે. કારણ કે ફરી આ જે ટોલ બુથ છે ત્યાંથી જે સ્થાનિક વાહનો છે જે પસાર થઈ રહ્યા છે તેની પર ફરજિયાત ટોલ લેવામાં આવશે, અને તેને લઈને અત્યારે અહીં વિરોધ થઈ રહ્યો છે. અને આ વિરોધ પહેલા જુદા જુદા સંગઠનો સાથેની મીટિંગ યોજાઈ છે. જુદા જુદા જે સંગઠનો છે તેની સાથે મીટિંગ યોજાઈને આગામી દિવસોમાં કઈ રીતની રણનીતિ વાપરવી તેને લઈને મીટિંગ થઈ છે. આપણી સાથે જુદા જુદા સંગઠનો જોડાયા છે. જયેશભાઈ, તમે જણાવશો આજે મીટિંગમાં કઈ બાબતની ચર્ચાઓ થઈ, શું આગામી દિવસોમાં રણનીતિ રહેશે? નાકર સમિતિ અગાઉ પણ આંદોલન કરી ચૂકી છે અને એને કારણે ટોલ ટેક્સ વસૂલવામાં ન આવતો હતો, પહેલેથી ફરી પાછું વસૂલવાની વાત થઈ રહી છે. ખાસ કરીને સુરત જિલ્લામાં જે રીતે 2 ટોલ નાકા છે એની પર સસ્તા ભાવે ફળદ્રુપ જમીનો ખેડૂતોને લઈ લેવામાં આવી, અને એ જ ખેડૂતો પાસે જે રીતે ટોલના નામે લૂંટ ચલાવી રહી છે એનો મારો વિરોધ છે. સ્થાનિકોને તમારે મફતમાં જવા દેવા પડે એ સ્પષ્ટ નિર્ધાર સાથે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે નાકર સમિતિ આંદોલન કરવા જઈ રહી છે. તમે જણાવશો કઈ રીતનો હવે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, આજે મીટિંગમાં કોણ કોણ હાજર રહ્યું હતું, શું બાબતની ચર્ચાઓ થઈ? તમામ વપરાશકારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આજે આ મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સુરત શહેર અને સુરત શહેરી સત્તા વિકાસ મંડળના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ બૂથ હોવો જોઈએ નહીં, આવું કાયદો કહે છે. તો કાયદાની પરિભાષામાં જ્યારે સરકાર એવું કહેતી હોય કે શહેરી વિસ્તારોના અંદર કોઈ ટોલ બૂથ કે ટોલ પ્લાઝા નહીં હોવો જોઈએ, તો આ ગેરકાનૂની 2 ટોલ પ્લાઝાઓને સરકારના નીતિ નિયમ અને કાયદા મુજબ પહેલા તો દૂર કરવામાં આવે. 2 નંબર, આ જે ટોલ બૂથો લગાવ્યા છે તે કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ સર્વિસ રોડ બનાવ્યા સિવાય અમલમાં આવેલા છે, તેથી સર્વિસ રોડ બને તો આ પ્રશ્નનું સંપૂર્ણ સમાધાન થાય. 3 નંબર, જ્યારે કે સરકાર ફાસ્ટેગ લગાવવા જઈ રહી છે અને રજીસ્ટ્રેશનો કરે છે તો સર્વિસ રોડ આપી દે, અને સરકાર પોતે પોતાના કાયદામાં કહે છે કે જ્યાં સર્વિસ રોડ હોય ત્યાં કોઈ ટોલ ટેક્સ કે ટોલ વસૂલ કરવાનું નથી, તો સર્વિસ રોડ બનાવી દો અને ટોલ વસૂલવાનું બંધ કરો. ફક્ત આટલી જ માંગ છે નાકર સમિતિની. બિલકુલ, જુદા જુદા સંગઠનો જોડાયા છે. તમે જણાવશો નિલેશભાઈ, આજે મીટિંગ થઈ, આવનારા દિવસોમાં કઈ રીતની ક્યાં રજૂઆત કરવાના છો, શું માંગ છે? પહેલા તો અમે કોર્પોરેશનમાં રજૂઆત કરવાના છે કે કોર્પોરેશન એરિયાની 10 કિલોમીટરની અંદર જે આ ટોલ નાકો આવે છે એ બિનકાયદેસર છે, એને પહેલાં ડિમોલિશન કરીને હટાવે. એના માટે અમે આવતીકાલે કમિશનરને આવેદનપત્ર આપવાના છે. પાસના આગેવાનો જોડાય છે, એટલે કે પાસ સમિતિ પણ આમાં જોડાય છે. ધાર્મિક આપણી સાથે જોડાય છે. ધાર્મિક, તમે બતાવશો, ખાસ કરીને પહેલાં પણ આ નાકર સમિતિએ વિરોધ કર્યો હતો ટોલ ટેક્સનો, ફરી વખત આ જ નાકર સમિતિ હેઠળ ફરી વખત આ વિરોધ થઈ રહ્યો છે, શા માટે, શું કહેશો? સરકાર દ્વારા જે પ્રજા ઉપર કાયદાના નામે એક ઉઘાડી લૂંટ ઠોકી બેસાડવાની જે વાત છે એને લઈ સમગ્ર સુરત અને સુરતના આસપાસના ગ્રામીણ વિસ્તારો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોને જે સરકાર દ્વારા એક લૂંટ ચલાવવાનો પેત્રો તૈયાર કરવામાં આવ્યો છે એના વિરોધમાં નાકર સમિતિના નેજા હેઠળ અમે સરકારના વિવિધ જે તે ડિપાર્ટમેન્ટોને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાના છીએ, અને તેમ છતાં જો આનું કોઈ પરિણામ નહીં આવે તો આવનારા દિવસોની અંદર નેશનલ હાઈવે 8 બારડોલી અને ભાટિયા ટોલ નાકા સહિતના આ તમામ ટોલ નાકા હાઈવે વિસ્તારોને ચક્કાજામ કરી અને અમારો વિરોધ પ્રદર્શન વ્યક્ત કરીશું. એટલે એવું કહી શકાય કે જે સ્થાનિક વાહનો છે તેને ટોલ મુક્તિ હતી, આગળ પણ આ ટોલ મુક્તિ રદ કરવામાં આવી હતી, પરંતુ વિરોધ બાદ ટોલ મુક્તિ આપવામાં આવી હતી, ફરી એ જ બાબતને લઈને વિરોધ થશે, શું કહેશો? જી, તે વખતે કામરેજમાં ઓલરેડી ફ્રી હતું ટોટલી, જ્યારે ભાટિયાની અંદર જવાના 10 અને આવવાના 10 એમ કરીને 20 રૂપિયા હતા, પરંતુ ત્યારબાદ ભાટિયા ટોલ ટેક્સ પર 20 આવવાના 20 જવાના 40 રૂપિયા થયા હતા. હવે અમારી પણ એ જ માંગણી છે કે
સુરત શહેરના અને સુરત જિલ્લાના તમામ વાહનોને સંપૂર્ણપણે ટેક્સ માટે મુક્તિ આપે એના માટેનું અમારું અહિંસક આંદોલન ચાલુ રહેશે. બિલકુલ, ખેડૂત સમાજ પણ જોડાયો છે, તમે જણાવશો, ખાસ કરી તમામ જુદા જુદા સંગઠનો જોડાયા છે, તો હવે આવનારા સમયમાં શું વ્યૂહરચના નક્કી કરાઈ છે અને કઈ રીતે ટોલ મુક્તિ માટેની માંગ કરવામાં આવશે? ખેડૂત સમાજ જોડાયેલું કારણ છે કે આ વધુ અસર ખેડૂતોને થવાની છે. જે અહીંયાના લોકલ ખેડૂત છે એ ખેતી કરવા માટે અવારનવાર ખેતરમાં જતો હોય ત્યારે એ માનમાં આખા દિવસે 100-200 રૂપિયા એ રોજી ઊભી કરતો હોય ત્યારે એને 100-200 રૂપિયા ટોલ ટેક્સમાં આપવાનો આવે, એટલે એનો વિરોધ કરી રહ્યો છે. અને જુદા જુદા સંગઠનો જે આ ભેગા થઈને જે નાકર સમિતિને સમર્થન આપ્યું છે, એટલે ખેડૂત સમાજે સમર્થન આપ્યું છે. અને ખેડૂતો જે અબાધિત હક છે, એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે એક તો જગ્યા ગુમાવી અને ઉપરથી આ જમીનના બે ભાગ થવાથી પેલી બાજુ જવા માટે કોઈ સર્વિસ રોડ નથી બનાવ્યો, એ માંગ સાથે અમે આ જોડાયા છે અને જલદ આંદોલનની પ્રક્રિયા અમે શરૂ કરીશું. બિલકુલ, એટલે જે પ્રકારે એક વખત જે નાકર સમિતિ હેઠળ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટોલ ટેક્સ પર મુક્તિ પણ આપવામાં આવી હતી, ફરી એ જ એંધાણ શરૂ થઈ ચૂક્યા છે. 1 જાન્યુઆરી જ્યારે ફાસ્ટેગ ફરજિયાત છે અને એ જ પરિપત્ર આધારે જ્યારે સ્થાનિક વાહનો એટલે કે સુરત અને બારડોલીના વાહનો પાસે ટોલ લેવામાં આવવાના છે અને આને લઈને ફરી એક વખત આંદોલન અને વિરોધનો સૂર ઊભો થયો છે. ખૂબ જ ઉગ્ર આંદોલન આવનારા સમયમાં થઈ શકે તે પ્રકારની આજે રણનીતિ નક્કી કરવામાં આવી છે. જો ટોલ ટેક્સ ફ્રી નહીં કરવામાં આવે તો હાઈવે ચક્કાજામ સુધીની પણ તૈયારી હાલ અહીં દર્શાવવામાં આવી છે. કેમેરામેન હેમંત વારસુર સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ.